ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હાથ ધરવામાં આવ્યું, ત્યારે ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના કુકમા ગ્રામ પંચાયતે દીકરાઓના નામ ઉપરથી વિસ્તારના નામ આપ્યા છે. ભુજ તાલુકાના કુકમા ગ્રામ પંચાયતે 16 જેટલા માર્ગોના નામ તેજસ્વી દીકરીઓના નામ પરથી આપ્યા. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે 2018 ની 8 ઓક્ટોબરે કેન્દ્ર સરકારની બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ શેરીઓના નામ તેજસ્વી દીકરીઓના નામે રાખવાનું ઠરાવ્યું હતું, જેથી કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ છેક 2020 ની 19 ફેબ્રુઆરીએ પરિપત્ર બહાર પાડીને શેરીઓના નામ તેજસ્વી દીકરીઓના નામે રાખવા સૂચવ્યું. પરંતુ કુકમા ગ્રામ પંચાયત મહિલા સરપંચે કંકુબેન અમૃત વણકરે તો કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણય પહેલા જ 2018 ની 25 સપ્ટેમ્બરે સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી ઠરાવ પસાર કરી દીધો હતો, જેથી અત્યારે 16 જેટલા માર્ગોએ વિસ્તારમાં સૌથી વધુ ભણેલી દીકરીઓના નામે ઓળખાતા થઈ ગયા છે. અમને અમારે ગામમાં 2018 ની 1 સપ્ટેમ્બર મહિને ગ્રામ સભા થી ઉસમે યે નિર્ણય લિયા થા કે અમારે ગામ કી જો ભી જ્યાદા પઢી લિખી લડકિયાં હોગી ઉસકે નામ કી હમ તક્તી લગાયેંગે તાકી ઉસ સભી લડકિયો કો ઓર ઉસકે મમ્મી પપ્પા કો ભી પ્રાઉડ હો કે અમારી બેટિયાં પઢી હૈ તબ ભી યે તક્તિયાં લગી હુઈ હૈ. ઓર ઇસકા વિચાર મુજે બચપન સે હી આયા થા ક્યુંકિ મેં ભી પઢના ચાહતી થી, મેં ભી આગે નિકલના ચાહતી થી બહોત સારા, ઓર મુજે પઢને કા બહોત શોખ ભી થા. ઓર મેરા એજ્યુકેશન 7 પાસ કા હૈ, તબ ભી 7 પાસ ભી મેને જીદ કરકે પૂરી કી થી, 7 તક ભી પઢાને કી મનાઈ કરતે થે. તો મેને મેરે મમ્મી પાપા કો ભી બતાયા કી મુજે આગે પઢના હૈ, લેકિન કુછ કારણોવશ મેં નહીં પઢ સકી. તબસે મેને એક નિર્ણય લિયા થા કે કભી ભી મુજે મોકા મિલેગા તો સભી લડકીઓ કો પઢાને કે લિયે મેરે સે જો ભી બન સકતા હૈ વો મેં કરૂંગી. ઓર આજ હમારે કુકમા ગામ મેં હમને ગ્રામ સભા કે ઠરાવ પારિત કરકે ઓર જીતની ભી સીસી રોડ યા પેવર બ્લોક બનતી હૈ ઉસ સીસી રોડ મેં એક સર્વે કિયા જાયેગા કે ઇસ જો હમ ગલી મેં રોડ બનાતે હૈ તો ઉસમે કિતને મકાન આયેંગે ઓર સભી મકાનો કી ગિનતી હોગી ઓર ઇન મકાનો મેં કિતની લડકી કિતની લડકિયાં રહેતી હૈ ઓર ઇનમે સે કોણ સી લડકી પઢી લિખી હૈ જ્યાદા તો ઉસકે નામ કી હમ તક્તી લગાયેંગે. અમારા ગામના સરપંચ શ્રી બેન શ્રી કંકુબેનને એવો સારો એવો વિચાર આવ્યો એક કે ગામની દીકરીઓ કઈ રીતે આગળ વધી શકે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એના માટે એમને સારો વિચાર આવતા એમને ગ્રામ પંચાયતની અંદર ગ્રામસભાની અંદર આવો એક ઠરાવ પસાર કર્યો કે જેનામાં એવો નિયમ લેવા નક્કી કરવામાં આવ્યું કે ગામની અંદર જે પણ દીકરીઓ વધારે એજ્યુકેશન કરેલી છે એ દીકરીઓના નામની તકદી લગાડવામાં આવે. અને એ જ રીતે મારા લાઇનની અંદર કુલ 35 થી 36 જેવા મકાન છે જેની અંદર 25 થી 26 છોકરીઓ ભણેલી છે, એમને એજ્યુકેશન લે છે અત્યારે પણ, જેમાંથી સૌથી વધારે એજ્યુકેશન મારું છે. મારું એજ્યુકેશન અત્યારે એમએ બીએડ છે પ્લસ મેં કોપાનો કોર્સ કરેલો છે. અમારા ગામના મહિલા સરપંચ એવા ઉત્સાહી કંકુબેન વણકર, જે એમને વિચાર આવ્યો એમ કે આપણે દીકરીઓ માટે કંઈક કામ કરીએ, તો તકતી લગાવવાનો તો વિચાર આવ્યો એમ, સાથે સાથે એ ઘણા એવા કામ કરે છે દીકરીઓ માટે. તો તકતીનો વિચાર અમે ગ્રામસભામાં લીધો અને ગ્રામસભામાં અમારી પંચાયતે ઠરાવ કર્યો અને જે જે અમારા સમયમાં સીસી રોડ બનવાના ચાલુ હતા અને હજી બને છે, એ સીસી રોડમાં જે શેરી આવે એ શેરીમાં સૌથી વધુ ભણેલી દીકરી જે હોય એના નામને તકતી લગાડવી, તો એ ખૂબ સરસ કાર્ય થયું છે અમારા ગામમાં.